गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधाय? बधाने नमस्कार। चलो तुम बधाय मजा में हसो। हवे आपणे आगळना लेक्चर ने अंदर शू भणी गया छीए ते आपणे पहेला रिपीट करी लईए छीए। आगळना लेक्चर ने अंदर आपणे हिंदी व्याकरण नो टॉपिक लीधो हतो। તેનો ટોપિક લીધો હતો હિન્દી વ્યાકરણનો, બરોબર? હિન્દી વ્યાકરણની અંદર ટોપિકની અંદર આપણે લીધું હતું ક્રિયા। શું લીધું હતું? ક્રિયા। હવે ક્રિયા એટલે શું? ક્રિયા એટલે કે આપણે જે કામ કરી છીએ અથવા તો આપણે જે કામ કરવાના છીએ, બરોબર, એને ક્રિયા કહેવાય છે। આપણે જે કામ કરતા હોય અથવા તો કરવાના છીએ એને આપણે ક્રિયા કહીએ છીએ। પછી તેના આપણે વાક્ય, સોરી, તેના આપણે વાક્ય અને શબ્દની અંદર આપણે એના ઘણા બધા આપણે ઉદાહરણ પણ જોઈ ગયા છીએ। અને તમે બધાએ સરસ મજાનું, જેટલું મેં બોર્ડ વર્ક કરેલું હતું, તમે બધાએ પણ તમારી બુકની અંદર, હિન્દી વ્યાકરણની બુકની અંદર તમે પણ સારા અક્ષરે બધું લખી જ લીધું હશે। ત્યાર પછી જે હોમવર્ક આપ્યું હોય તેનું હોમવર્ક પણ તમે કમ્પ્લીટ કરી જ નાખ્યું હશે, બરોબર? હવે આજના વિડીયોની અંદર આપણે શું ભણવાનું છે તે ચાલો આપણે હવે જાણીએ છીએ। હવે આજના વિડીયોની અંદર આપણે પાઠ્યપુસ્તકમાંથી લેવાનું છે। હવે હિન્દી વ્યાકરણ અત્યારે આપણે લેવાનું છે ને, આપણે હવે પાઠ્યપુસ્તકનો પાઠ આપણે સમજવાના છીએ। તમારી બધાય પાસે પાઠ્યપુસ્તક તો હશે, જે લોકો પાસે પાઠ્યપુસ્તક નથી એ જેટલું બને એટલું તમે જલ્દી લઈ લેશો। શું કામ કે પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો તમને એમાં થોડુંક ઇઝી તમે વાંચી શકો છો। પાઠ્યપુસ્તક ન હોય તો ખૂબ જ આપણે વાંચી શકતા નથી, ક્યાંક આપણને પ્રશ્ન જવાબના જવાબ પણ મળતા નથી। એટલા માટે બને તો જલ્દી પાઠ્યપુસ્તક લઈ લેજો, હોય એને કાંઈ પ્રશ્ન છે ને। ચાલો, જેટલા લોકો પાસે પાઠ્યપુસ્તક છે તે બધાય પાઠ્યપુસ્તક ખોલો। પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 80 કાઢો, 18, બરોબર? ચાલો તમે બધાય પેજ નંબર 80 કાઢો। ચાલો બધાએ પેજ નંબર 80 કાઢી જ લીધા હશે। એની અંદર પાઠ 12મો, ડુમડુમા ગાંવ કે બચ્ચે, પાઠનું નામ શું છે? ડુમડુમા ગાંવ કે બચ્ચે। એટલે શું ખબર છે? ડુમડુમા એટલે શું ખબર છે? ડુમડુમા, ડુમડુમા એક ગામ છે। શું છે? ડુમડુમા એક ગામ છે। અને ગામની અંદર છે બચ્ચે, બચ્ચે એટલે કે ગામની અંદર જે બાળકો છે તમારા જેવા, એ ગામની વાત આપણે કરવાની છે। એટલે નામ છે ડુમડુમા ગાંવ કે બચ્ચે। હવે સૌથી પહેલા આપણે એનો સાહિત્ય સ્વરૂપ જોઈ લઈએ છીએ। હું લખું છું એ પણ તમારે તમારી જે બુકની અંદર લખતા હોય યાદ રહી જાય એ બુકમાં લખો અને તમને મળી જાય ત્યાં લખજો। સાહિત્ય સ્વરૂપ કહાની છે। સાહિત્ય સ્વરૂપ શું છે? કહાની। કહાની એટલે કે વાર્તા। આ યાદ રાખવા જેવું છે, બરોબર? પરીક્ષાની અંદર, પેપરની અંદર તમને એ પૂછાય, પાઠ 12મો ડુમડુમા ગાંવ કે બચ્ચે એનો પ્રકાર કયો છે? નીચે તમને ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી જે કહાની હોય એ વિકલ્પ આપણે પસંદ કરવાનો। એક માર્કની અંદર આવું પૂછાઈ શકે છે, એટલા માટે આપણે યાદ હોવું જોઈએ। આવા ઘણા બધા પાઠ હશે, એ બધાય પાઠના સાહિત્ય સ્વરૂપ છે એ બધા યાદ રહેવા જોઈએ। ચાલો તો ડુમડુમા ગાંવ કે બચ્ચેનો પ્રકાર શું છે? બધાય મારી સાથે બોલશે, કહાની। શું છે? કહાની। હવે
આપણે ટૂંકમાં માહિતી પહેલા જોઈ લઈએ છીએ, એટલે તમને થોડીક ઈઝી રહે. ટૂંકમાં હું માહિતી તમને કહી દઈશ ને, એટલે આપણે પાઠ સમજવાનું સાવ સરળ બની જવાનું છે. ચાલો તો હું તમને આની ટૂંકમાં માહિતી કહી દઉં છું. બચ્ચો મેં એક જ મિનિટ બચ્ચો મેં અપાર ક્ષમતા હોતી હે, એમ કે છે બચ્ચો. બચ્ચો એટલે કે બાળકો. બાળકોની અંદર એમ કે છે કે અપાર ક્ષમતા હોતી હે, એટલે કે બાળકોની અંદર એવી આમ શક્તિ હોય છે કે અમે કાંઈક ને કાંઈક કરીએ, એવી આમ શક્તિ હોય છે. ઉનમેં સ્વયં કુછ કરને કે લગન પેદા કરના આવશ્યક હે, એમ કે છે કે બાળકોની અંદર સ્વયં, સ્વયં એટલે કે પોતાની રીતે પોતે કાંઈક ને કાંઈક કરવું, બરાબર, એની પેદા એટલે કે એને એમ થાય, એનું છે એની અંદરથી એને એમ કંઈક થતું હોય કે હું કાંઈક કરું, એ આવશ્યક કરે છે. જ પ્રસ્તુત કહાની મેં ધુમધુમા ગાંવ કે લોકો કી પરેશાની કો દૂર કરને કે લીએ બચ્ચે કેસે કદમ ઉઠાતે હે. પ્રસ્તુતિ, પ્રસ્તુતિ એટલે કે આ પાઠની અંદર, આ કહાનીની અંદર ધુમધુમા ગાંવના જે બાળકો છે એ લોકોની જે એક પરેશાની આવી જાય છે, આ ગામની અંદર એક પરેશાની જે આવી જાય છે, એ પરેશાનીને કેવી રીતના દૂર કરવી એ પોતે આ બાળકો કંઈક કરે છે. આ બાળકો આ પરેશાન આ ગામના લોકોને પરેશાનીમાંથી દૂર કાઢે છે. હવે બાળકો કેવું કદમ લે છે એ આપણે જોવાનું છે. ઉષ્કા નિરૂપણ ક્યાં ગયા હે, બરોબર. આ પાઠની અંદર આપણને એમ કહે છે કે ધુમધુમા ગામ છે ને, એ ગામની અંદર એક પરેશાની છે. હવે કઈ પરેશાની છે ને એ પાઠની અંદર આપણે જોવાની છે. અને જે પરેશાની છે એ પરેશાની બાળકો આ ગામને લોકોને એમ કહે છે કે આ પરેશાનીમાંથી આપણે બહાર આવી જશું, એવું એકા કદમ ઉઠાવે છે બાળકો, એ આપણે આ પાઠની અંદર જોવાનું છે. બચ્ચે ઇસ કહાની સે પેરિત હોકર કક્ષા વિદ્યાલય ઓર ગાંવ કી સમસ્યા કા હલ ઢૂંઢને મેં જાગૃત હોંગે ઓર કાર્ય ભી કરેંગે. હવે આ લોકો તમને કહે છે કે જ્યારે આપણે આ પાઠ સમજી લેશું ને ત્યારે તમારા માટે એમ કહેવામાં આવે છે કે બાળકો આ કહાની સાંભળીને પ્રેરિત, પ્રેરિત એટલે કે આમ એકદમ ઉત્સાહમાં આવી જશે. અને કક્ષા, કક્ષા એટલે કે તમારો ક્લાસ, તમારી શાળા, તમારું ગામ, તમે જ્યાં રહ્યો છો એની અંદર પણ કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિ આવી જશે તો એ પરિસ્થિતિનો તમે એનો નિકાલ કરશો કે આ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતના બહાર નીકળવું એનો તમે ઈલાજ ઢૂંઢવાનો રહેશે, જાગૃત તમે થશો. એટલા માટે આપણે આ પાઠ અહીંયા લેવામાં આવ્યો છે, બરાબર. એવું તમે કાર્ય સરસ મજાનું કરવાના છો. ચાલો તો મેં તમને ટૂંકમાં કહાની સમજાવી દીધી છે કે આપણે શું કરવાનું છે આ પાઠની અંદર, આપણે કેવી રીતના આમ જોવાનું છે. ખૂબ જ સરળ સરસ મજાનો પાઠ છે, તમે ધ્યાનથી સાંભળજો. અને છે અહીંયા હું અહીંયા પિક્ચર જે આવતા જાય, ચિત્રો આવતા જાય, એ પણ તમારે ધ્યાનથી જોતું જવાનું છે, એટલે આપણને ખૂબ જ સરળ રીતે આ પાઠ સમજાઈ જશે. અને આ પાઠ આ કહાનીમાંથી તમે પણ કંઈક આમાંથી શીખો એવી મારી પ્રેરણા છે. તમે પણ આમાંથી કંઈક શીખી અને તમને પણ જ્યારે અથવા તો તમારા ગામમાં અથવા સ્કૂલમાં અથવા તો વર્ગની અંદર આવી મુશ્કેલીઓ આવે ત્યારે તમે આ મુશ્કેલીનો હલ તમે ગોતી શકો. ચાલો તો હવે આપણે પાઠ લઈએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ. યહ ધુમધુમા ગાંવ હે, એમ કે છે કે આ ગામ ધુમધુમા હે. ગામનું નામ શું, ગામનું નામ શું છે, ધુમધુમા, બરાબર, યાદ રાખજો. યહ હંમેશા પાણી કી કમી રહેતી થી, એમ કે છે કે જે ધુમધુમા ગામ છે ને હંમેશા એ ગામની અંદર પાણીની કમી હોય છે, પાણીની અછત હોય છે, બરાબર. એ લોકોને પાણી જોઈ છે એટલું એ ગામની અંદર પાણી છે નહીં, પાણી કૂવાની અંદર તળાવની અંદર પણ પાણી સાવ સુકાઈ ગયા છે, એટલે કે આ ગામની અંદર પાણીની અછત રહે છે.
खेत सूख जाते, खेत खेत एटले के खेतर हुए ये सुकाई जाए छे। लोग परेशान रहते, एम के छे लोको छे ये एकदम परेशान थे थे। शू काम के पानी थी ज बधुं आपणे काम करी शकीए छीए। पानी न होय तो आपणे शू काम करी शकीए? कोई उपाय नहीं कर पाते थे, एम के छे के पानी नी कमी छे पण कोई उपाय करी शकतुं हतुं नहीं। बच्चे पानी में खेलना चाहते, तैरना चाहते पर कहाँ? आ गामनी अंदर छे बाळको छे ए लोको बाळकोने पाणीनी अंदर રમવું તું, ખેલના એટલે કે પાણીની અંદર રમવું તું, તેરના તેરના એટલે કે પાણીની અંદર એ લોકોને તરવું તું, પણ કેવી રીતના તરી શકે? શું કામ કે પાણી જ એ ગામની અંદર છે ને? ચાલો ત્યાર પછી, એક દિન બચ્ચે ખેલ કે મેદાન મેં એકઠે હોય, એક દિવસ બરોબર, એક દિવસ એ બધાય બાળકો છે એ પોતાના રમવાના રમવાનું જે મેદાન હોય ને એમાં એકઠે એટલે કે ભેગું થવું, બધાય બાળકો મેદાનમાં રમવાના મેદાનમાં ભેગા થાય છે। ઉન્હોને પાણી કી કમી દૂર કરને કી સોચી, એ લોકોએ પાણીની કમી છે બરોબર, પાણીની અછત છે, દૂર કરવાનું કંઈક વિચારે છે। ચાલો ત્યાર પછી, મેં બાદલો સે પ્રાર્થના કરુંગા રોજ વર્ષુ બરોબર, એમ કે છે બિરશુ બોલા, સોરી બિલ્લુ બોલા। હવે શું કે છે ખબર છે? બિલ્લુ બોલે છે, બિલ્લુ આ બધા બાળકો છે ને મેદાનમાં ભેગા થયા છે ને એમાં એક છોકરાનું નામ બિલ્લુ છે। બિલ્લુ એમ કે છે કે હું બાદલોને કહીશ કે તમે રોજ હું એમ બાદલોને પ્રાર્થના કરીશ કે તમે રોજ વર્ષો, એટલે કે બિલુ એક છોકરાનું નામ છે, એ એમ કે છે કે બાદલો, બાદલો એટલે કે વાદળા, કે હું વાદળાને રોજ પ્રાર્થના કરીશ કે તમે રોજ વર્ષો એટલે કે રોજ વરસાદ થાય। બાદલ રોજ કેસે બરસ સકતે હે, મહિમા બોલી। હવે આ રમવાના મેદાનમાં છે ને તો મહિમા એક છોકરીનું નામ છે, મહિમા પોતે એમ કે છે એ કે કે વાદળા છે એ દરરોજ થોડા કે કઈ વર્ષે કે નો જ વર્ષે, કોણ કે છે? મહિમા કહે છે। હવે હું જે બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું રહેશે, શું કામ કે આની અંદર એક માર્કની અંદર બે માર્કની અંદર પૂછી શકાય કે કોણ બોલે છે, કોને કહે છે બરોબર, એટલે આપણે ખૂબ જ ધ્યાનથી સાંભળવું પડે। ચાલો ત્યાર પછી, આપણને સરસ મજાનું એક ચિત્ર જોવા મળે છે બરોબર, આ ચિત્ર છે, આ ચિત્ર છે એ આપણને ધુમધુમા ગામની અંદરનું ચિત્ર જોવા મળે છે, પણ ધુમધુમા ગામ આપણને જોવા મળતું નથી। ત્યાં એક બે આપણને વૃક્ષ જોવા મળે છે, નાનું અમથી તળાવ, આમ નાનું અમથી છે આમ મીઠી હોય એટલે કે માટી હોય એ જોવા મળે છે, અને આ જે બાળકો છે બરોબર ગામની અંદરના જે બાળકો છે એકના હાથમાં ગડ્ડા ખોદે એટલે કે આવડા લોકો છે ને એ ખાડો કરે છે, આ માટીને કાઢે છે, માટીને બીજી કોર ફેંકે છે અને અહીંયા પોતે ખાડો કરે છે બરોબર, કહાડી કુદાલે તલાસ એ બધું ફાવડીને લઈ અને પોતે આ લોકો અહીંયા તળાવ બનાવવાનું કાર્ય કરે છે, તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો। ચાલો ત્યાર પછી, પેજ નંબર 81 ઉપર આપણે આવીએ છીએ, પેજ નંબર 81 ઉપર આપણે હવે જોઈએ, પછી પાઠ અધૂરો જ છે। તબ ફિર ક્યા હોગા, એમ બધા બાળકો એમ કે છે તો હવે શું થશે? સબ સોચને લગે, બધાએ વિચારવા માંડ્યા કે હવે આપણે પાણીની કમી છે એ કેવી રીતના દૂર કરવી, ક્યુંનો એક બડાસા ગડ્ઢા ખોદે। મેં તમને આગળનું જે ચિત્ર બતાવ્યું ને એની વાત છે, હવે એમાંથી કોક બોલ્યું કે ચાલો ને આપણે કે મોટો અમથી ખાડો કરી એની અંદર આપણે કે પાણી ભરશું એમ,
जिसमें बारिश का खूब सारा पानी भर जाए। एम के छे कि वरसाद नु पानी छे ए आपणे जे खाडो करशुं एनी अंदर बधुं वरसाद नु पानी भराई जशे। रजिया बोली, कोण बोले छे? रजिया नामनी छोकरी बोले छे। हा हा यह ठीक है। एक के छे कि हा हा आ बधुं सारू छे, साचुं छे। एम सारे बच्चे बोले, बधाय बाळको बोले छे कि हा हा यह ठीक है। फिर बच्चे लाए फावड़े कहाड़ी कुदाले और तल से। पछी बाळको लई आव्या छे कुवाड़ी, पछी मोटा मोटा छे तपे आपणे शुं कहेवाय कुवाड़ी छे, पछी कहाड़ी छे, एवुं बधुं बाळको लई आवे छे। जे अघरा शब्द छे ए हुं पछी तमने अहींया बोर्ड नी अंदर लखावी दईश, अत्यारे आपणे पाठ समझी लईए। वे जमीन खोदते रहे। શું છે? બાળકો પછી જમીન ખોદવા માંડે છે। મીટી ધોતે રહે, એટલે કે મીટી છે એ આમ કાઢે છે, બહાર ફેંકતે રહે। પછી એ મીટી જે બહાર આવી ગઈ હોય એ ભરી ભરી અને પછી બહાર ફેંકવા માંડે છે। બચ્ચો કો કામ કરતે હુએ ગામ વાલોને દેખા। બાળકો આ જે કામ કરે છે એ ગામના લોકોએ જોયું। વે ભી બચ્ચો કે સાથ કામ કરને મેં છૂટ ગયે। ગામના લોકો જોવે છે તો એ પણ બાળકો સાથે પોતે કામ કરવામાં લાગી જાય છે। ચાલો ત્યાર પછી જોઈએ। ઈસ તરહ બના એક બડા સા તાલાબ, એવી જ રીતના સરસ મજાનું તળાવ બની જાય છે। બરસાત મેં ઉસ તાલાબ મેં પાણી ભરા, પછી જ્યારે વરસાદ આવે છે ત્યારે, બરોબર, વરસાદ આવે છે ત્યારે એમાં પાણી ભરાય છે એ તળાવની અંદર। પાણી છે ખેતો કી સિંચાઈ હોય, પછી એ પાણી છે એનાથી ખેતરની સિંચાઈ થાય છે અને ખેતરને પણ પાણી મળે છે। ખેતો મેં મક્કા ઓર ધાન લહલહાય, ખેતરની અંદર પણ સરસ મજાનું અનાજ ઉગી જાય છે। ઓર ખૂબ ઓર સોરી લોગ ખૂબ ખુશ હોય, ઓર બચ્ચે પાણી મેં છપાછપ ખૂબ નહાય। પછી ગામના લોકો હતા એ બધા ખૂબ જ રાજી થયા અને બાળકો છે એ તળાવની અંદર નાવા વયા જાય છે। આપણને નીચે એક ચિત્ર જોવા મળે છે, એ ચિત્ર આપણને સરસ મજાનું તળાવ બની ગયું છે, બરોબર। તળાવની અંદર બાળકો પોતે નાય છે, અમુક એક બાળક છે એ પોતે બહાર ઊભું છે, એવું આપણને સરસ મજાનું અહીંયા આખું તળાવ પાણીથી ભરાઈ ગયું છે એવું જોવા મળે છે। ચાલો આ પાઠ છે એ આપણે પાઠ સમજી ગયા છીએ, પણ હજી અઘરા શબ્દ છે, સમાનનાથી બધા શબ્દ છે એ આપણે હવે નેક્સ્ટ વિડિયાની અંદર આપણે એ જોવાના છે। ત્યાં લગી તમને બધાને નમસ્કાર।